નાનાભાઈ કે હા ખુશીથી મૂકી જાઓ, પણ કે પછી કેળા રહેતા નથી નાનાભાઈ, તમારું પણ ધ્યાન નથી રહેતું. એટલે નાનાભાઈ કે જુઓ ગઈકાલે દામજીની ટુકડીએ કેળા ખાધા હતા, આજે રામજીની ટુકડી ખાશે, પછી શ્યામજીની ટુકડી ખાશે, એમ બધાનો વારો આવી જશે એટલે બધાને કેળા મળી જશે. એટલે રામજી ઊભો થઈને કે નાનાભાઈ અમે કેળા ખાધા છે માટે આવતીકાલના કેળાનો નાસ્તો અમે જતો કરીએ છીએ. તો છોકરાઓને કેળવવાની કંઈક એમની આગવી ઢબ હતી. હવે સમય તો થવા આવ્યો છે, હું ટૂંકમાં એક વાત કરીને મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે કે આ સંસ્થાની સ્થાપના અને ઉથાપના બંનેની કથા છે. તો ઉથાપના કેવી રીતે થઈ, સંસ્થા બંધ શા કારણે થઈ, એની થોડીક વાત હું તમારી પાસે મૂકું છું. એક કારણ એ કે ત્રણ ભિન્ન ભિન્ન પણ અત્યંત પ્રતિભાવાન માણસો ભેગા થયા હતા, એટલે એમ કહી શકાય કે 18 વર્ષ એમણે હારે કામ કર્યું એ જ ગુજરાતનું સદભાઈ 18 વર્ષ કર્યું. 1918માં ભરભાઈ જોડ્યા અને 1936માં બીજુભાઈ છૂટા થયા. આ એક, હવે એમાં ત્રણેય વ્યક્તિત્વો અત્યંત પ્રતિભાશાળી, નાનાભાઈ વિદ્વાન, શીલવાન, સર્વોપરીના કેળવણીકાર, બાળકને પણ સરસ સાચવી શકે, બાલવાડીમાં પણ સરસ વાત કરી શકે અને પીએચડીને પણ ગાઈડ કરી શકે. બીજુભાઈ વિરલ બાળ શિક્ષણ પ્રણેતા, ભરભાઈ માધ્યમિક કક્ષાએ અનેક બાબતમાં પ્રયોગશીલ, કઈ બાબતમાં શિસ્તના નવા પ્રયોગો, સ્વાતંત્ર્યના પણ નવા પ્રયોગો, મનોવિજ્ઞાનના પણ પ્રયોગો, જાતીય શિક્ષણના પણ પ્રયોગો, આ બધામાં એ સતત સક્રિય અને જરાય બોસિઝમ નહીં, એ હરભાઈનો મુખ્ય સિદ્ધાંત. એ આચાર્ય હતા પણ વિદ્યાર્થીઓ સાથે બહુ જ ફ્રેન્કલી એ ભણતા. તો આવી ત્રણ પ્રતિભાવો 18 વર્ષ સાથે રહી એ જ ઘણું એમ આપણે કહી શકીએ. પણ જેમ જેમ સાથે રહેતા ગયા તેમ તેમ એમની જે આગવી પ્રતિભા હતી એ ધીરે ધીરે પ્રગટ તો થવા લાગે જ, એમાં વિચાર ભેદ થાય, શૈલી ભેદ થાય, એમાંથી ધીરે ધીરે સંસ્થા છૂટી પડવા માંડી અથવા તો નીકળાય નહીં એવું સંસ્થા. પણ આ ત્રણ મહાનુભાવો ને મનુભાઈ કઈ રીતે જુએ છે, મનુભાઈ પંચોળી, નાનાભાઈ પછી એમની સંસ્થા સંભાળનારા અને નાનાભાઈના શિષ્ય અને પછી ગુજરાતભરના જાણીતા કેળવણીકાર, કે છે હરભાઈ થતા મને 7 દિવસ લાગે, જીજુભાઈ બનતા મને 7 વર્ષ લાગે, પરંતુ 7 જન્મે ભણું નાનાભાઈ ન બની શકું. બીજું કારણ એ કે સંસ્થાના 2 મુખ્ય વિભાગો વિનય મંદિર અને બાલ અધ્યાપન મંદિર મોટા વિદ્યાર્થીઓના એની વચ્ચે એક સંઘર્ષ, સ્પર્ધા અને ઈર્ષા શક્તિ. એનું કારણ એ હતું કે બંનેના આચાર્યો અનુક્રમે વિનય મંદિરના આચાર્ય હરભાઈ અને બાલ અધ્યાપન મંદિરના આચાર્ય ગીજુભાઈ એ બંનેને પણ પરસ્પર સંઘર્ષ થયો. એ સંઘર્ષ પછી એમના સ્ટાફમાં ઉતર્યો અને પછી એમના વિદ્યાર્થીઓમાં ઉતર્યો, એટલે સંસ્થા આખી જાણે 2 ભાગમાં વહેંચાઈ ગઈ. અને એકબીજાના દોષો જોવા, એકબીજાની ભૂલો કાઢવી, એકબીજાને પરેશાન કરવા એ પ્રવૃત્તિ વિકસી ગઈ. એક હું તમને દાખલો આપું કે 1935માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ગોઠવાયું
ત્યારે એ સંમેલનનું સંચાલન વિનય મંદિરના બે શિક્ષકો કરતા હતા, યુવાન શિક્ષકો ભાસ્કરરાવ વિદ્વાસ અને મોરશંકર મુખવટ. એ બંને વિનય મંદિરના શિક્ષકો હોવાને કારણે જ બાલ અધ્યાપન મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એ સંમેલનમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. આ વસ્તુ કેટલી ઊંડી ગઈ છે એ આમાંથી આપણને ખ્યાલ આવે છે. પછી બીજું એ થતું હતું કે એ બંને વિભાગ આમ નિયામકની છે, પણ નિયામકને કંઈ ગણતા નહોતા, પોતે સ્વતંત્ર રીતે ચાલતા હતા. એટલું જ નહીં, એ લોકો નાનાભાઈને એકબીજાના પક્ષકાર ગણતા. બાલિતાપુર મંદિરના શિક્ષકો એમ કે નાનાભાઈ વિનય મંદિર તરફ છે, વિનય મંદિરના શિક્ષકો એમ કે નાનાભાઈ બાલ અધ્યાપન મંદિર તરફ છે. હકીકતમાં નાનાભાઈ એક બાજુ હતા. આવા સંજોગોમાં હવે કેમ આગળ ચાલવું એ પ્રશ્ન થતો હતો. નાનાભાઈએ લખ્યું છે કે આ કારણે શું બન્યું કે સંસ્થા વિદ્યાર્થીઓમાંથી જે દૂષણો દૂર કરવામાં સફળ થઈ, સંસ્થા વિદ્યાર્થીઓમાંથી જે દૂષણ દૂર કરવામાં સફળ થઈ તે જ દૂષણો કાર્યક્રમમાં અને તેના પરિવારોમાં બેઠા. કેવી કરુણતા. ત્રીજું કારણ આ બધાને કારણે અને બીજા કેટલાક કારણે નાનાભાઈનું મન ઉઠી ગયું હતું. તે આમ તો નાનાભાઈ 1924 એમ કહેતા હતા કે મારે ગામડામાં જવું છે. કસ્મૈ દેવાય હમેશા વિધેવ, હું આ કયા દેવની પૂજા કરું છું, આ હું કયા દેવને પ્રસાદ ધરું છું, ખરી જરૂર તો ગામડામાં છે. એટલે એ વિચારથી એ ગામડામાં જવા તૈયાર થયા. અને હવે સંસ્થાનો આંતરિક કલેવર જ્યારે બગડ્યું ત્યારે એમણે પોતાના નિશ્ચયને વધુ દ્રઢ બનાવ્યો. અને 1935 પછી બે એવા કિસ્સા બન્યા સહશિક્ષણના, જેને કારણે પણ સંસ્થા ભગોવાઈ અને એને કારણે નાનાભાઈનું મન સાવ ઉઠી ગયું. અને 1936 ગીજુભાઈ ગયા, સંસ્થા છોડીને રાજકોટ ગયા પોતાની સંસ્થા ઊભી કરવા. 1938 હરભાઈ મુક્ત થયા અને એમણે ભાવનગરમાં જ ઘર્ષણા શરૂ કરી જે આજે ચાલે છે, એ ક્યારે કેવી રીતે એ જુદો મુદ્દો છે. અને 1938 જુલાઈમાં નાનાભાઈએ આમલામાં ગ્રામ દક્ષિણમૂર્તિ શરૂ કરી અને આ રીતે દક્ષિણમૂર્તિ બંધ થઈ. એ વખતે નાનાભાઈની ભૂમિકા શું હતી? જ્યારે આ બધું થયું ને ત્યારે ટ્રસ્ટી મંડળને, વ્યવસ્થાપક મંડળને, બધા કાર્યકરોને એવો ભય પેટો કે નાનાભાઈ બધી સંપત્તિ, ખૂબ સંપત્તિ હતી, આજે પણ છે, 6 મોટા પ્લોટ છે, તેમાંથી 3માં ઘર્ષણા ચાલે છે, 3માં દક્ષિણ મૂર્તિ ચાલે છે. તો નાનાભાઈ આ બધી સંપત્તિ ગામડામાં લઈ જવા માંગે છે એવી એક શંકા બધાના મનમાં થઈ. નાનાભાઈને ખબર પડી એટલે નાનાભાઈએ રાત્રે મીટિંગ બોલાવી, ઇમરજન્સી, 75ની ઇમરજન્સી નહીં, આજના પ્રકારની ઇમરજન્સી. અને એમણે કીધું કે મારે અહીંથી બે જ વસ્તુ જોઈએ છે, એક દક્ષિણમૂર્તિ દેવનો ફોટો અને બીજું દક્ષિણમૂર્તિ નામ, બાકીનું બધું મારે શિવ નિર્માલ્ય છે. આમ કીધું અને એ નીકળી ગયા. પછી બીજો પ્રશ્ન ટ્રસ્ટીઓને એને શું આવ્યો, એમને એ પ્રશ્ન આવ્યો કે નાનાભાઈનું સંસ્થા સાથેનું જોડાણ આપણે અટકાવવું કેવી રીતે, નાનાભાઈ તો ત્યાં આંબલાજીને બેઠા છે, અહીંયા નિયામક છે ને ત્યાંય નિયામક છે, શું કરવું. એટલે એમણે આ નાનાભાઈએ પોતે આમાં નથી લખ્યું કરતરને ચણતરમાં, પણ એમણે ઈશ્વર પેટલીકરના એક પ્રશ્નના જવાબમાં કીધું છે. તો એ લોકોએ કીધું ટ્રસ્ટી મંડળે કે નાનાભાઈ તમે સામે ચાલીને સંસ્થામાંથી રાજીનામું આપો ને. નાનાભાઈએ આપી દીધું.
પછી ઈશ્વર પેટલીકરે પૂછ્યું ઘણા વખત પછી કે તમે તો કહો છો કે લગ્ન તો આ ભારતમાં તો લગ્ન કોઈ દિવસ ડાયવોર્સ થાય જ નહીં, પછી તો તમે કેમ સંસ્થા છોડી? એટલે નાનાભાઈ કહે છે કે મેં ક્યાં સંસ્થા છોડી છે, સંસ્થાએ મને છોડ્યો છે. અને પછી કહે છે હું તો સંસ્થાનો જ છું, દક્ષિણામૂર્તિ દેવની ઉપાસનાને ચરિતાર્થ કરવા માટે જ હું ગામડામાં ગયો છું. આમ એમણે કીધું. છેલ્લે ચુલાલ વડિયાનું એક વાક્ય વાંચી દઉં. દક્ષિણામૂર્તિના ઉદયનો ઇતિહાસ આલેખના પ્રકરણો પ્રેરક બન્યા છે, તો તેનો અસ્તવર્ણ હોતા ખંડો પણ એથી રોમાંચક બની રહે છે. આમ ચુલાલ વડિયાએ કીધું છે, જેમણે નાનાભાઈને બંડખોર મરજાદી કહ્યા હતા એમણે. તો આવી એક સંસ્થાની સ્થાપના કથા, એટલે ઘડતર અને ચડતર. એમાં મેં કહ્યું તેમ નાનાભાઈનો વિકાસ અને સંસ્થાનો વિકાસ બંને અભિપ્રેત છે, બંને આવી જાય છે. મિત્રો અને બહેનો, મને અહીંયા આ તક મળી અને તમે થોડોક સમય મને વધારે આપ્યો એ બદલ ને શાંતિથી સાંભળ્યો તે બદલ સૌનો આભાર માનું છું. હું મારી જાતને આજે આ તમારી સમક્ષ આ મુદ્દે ઊભો ઉપસ્થિત જોઉં છું એટલે ધન્યતાનો અનુભવ કરું છું. આભાર ભરતભાઈ. હવે હું વક્તા શ્રી વસંતભાઈ ગઢવી સાહેબને વિનંતી કરું કે આપ મંચ ઉપર બિરાજમાન થાવ. આપણે વક્તાશ્રીનું તાળીઓથી સ્વાગત કરીશું. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ અહીંયા ઉપસ્થિત છે. આપણે સમયસર કાર્યક્રમ શરૂ કર્યો અને સમયસર આવ્યા એ બે વચ્ચે આપણે એમની નોંધ ના લઈ શક્યા, તો હું ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણને વિનંતી કરું કે આપ આવો અને વક્તાશ્રીનું પુસ્તકથી સ્વાગત કરો. મહામાત્રને ફરીથી વિનંતી કે એક સ્મૃતિ ચિહ્નથી પણ ગઢવી સાહેબનું સ્વાગત કરશો. આભાર અજયસિંહ. હવે મોહનચંદ કરમચંદ મૂક ગાંધી, ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો ઉપર વસંતભાઈ ગઢવીને વિનંતી કરું કે આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. આ સભામાં ઉપસ્થિત સૌ મુરબ્બીઓ અને મિત્રો, ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કમ્યુનિકેશન એ બંનેને અભિનંદન કે એક પ્રસંગને લઈને એમણે આ 7 દિવસ સુધી અલગ અલગ આત્મકથન ઉપર ના પ્રવચનો ગોઠવ્યા છે. અનેક ધન્યનામ લોકોના પ્રવચનો ગોઠવાયા છે. મને એમણે મનીષભાઈ હમણાં કહ્યું, મને એની જાણકારી ન હતી ચોક્કસ નંબરની, પણ એમણે કહ્યું કે 46 લોકો એવા છે સાહિત્યકારો કે જેમણે આત્મકથન તરીકે આ પ્રકારે લખ્યું હોય, બીજી સ્મૃતિ લખ્યું હોય, બીજું લખ્યું હોય એ અલગ, પણ આત્મકથન તરીકે જ લખ્યું હોય એવા 46 સર્જકો છે. એ પૈકી એમણે કેટલાક સર્જકો કેટલાક આત્મવૃત્તાંતો ઉપર ના પ્રવચનો કર્યા છે. ભરતભાઈને થોડો વધારે સમય લેવાનો હતો અધિકાર જ છે, એને કારણે હું થોડો ઓછો સમય લઈશ જેથી આપણે સમયસર પૂરું કરી શકીએ. ગાંધીની એ વાત જાણીતી છે ગુજરાત રાજકીય પરિષદમાં કે કોઈ વીઆઈપી મોડા આવ્યા, એનું નામ કદાચ ના આવું, એ તો બિચારા 2 મિનિટ મોડા આવ્યા. અત્યારે ગાંધીજી હોત તો શું થાય ખબર નથી. તેમણે કહ્યું કે
સ્વરાજ જો બે મિનિટ મોડું આવશે તો આવી એક મિનિટનો દોષ હશે. સાહેબ આ કહેવા વાળી હશે ને સાંભળવા વાળી હશે ને. અમારે પબ્લિક સર્વિસમાં આવા અનુભવ બહુ થાય છે. ઘણા વર્ષો પહેલા એક મંત્રીશ્રી મને કહ્યું કે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભેગા કરીએ. મને આમ યાદ આવ્યું. મેં એમને કહ્યું કે એમાં તો કંઈ વાંધો જ નથી ને, આનંદ થશે. આ જિલ્લામાં છે પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ ઘણા, એમના વિશે વાત આપણે ન કરીએ. સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્ટેટસ ઉપર વાત ન કરીએ, કારણ કે એ પાછો બીજો વિવાદનો વિષય છે. પણ આમ એમને બોલાવીએ તો બાકી તો બધી સવલતો થઈ જશે, પણ આપ સમયસર આવશો? કારણ કે બીજા કોઈ ઓડિયન્સને અમે હેન્ડલ કરી લઈએ. પણ આ તો બ્રિટિશ હકુમત સામે લડાવવાની અમે શું કરીએ? તુલસીદાસજીએ એક સરસ ચોપાઈ લખી છે, કવિ ન હું મેં ન ચતુર કહાઉ મતિ અનુરૂપ રામ ગુણ ગાઉ. ગાંધીજીની આત્મકથા વિશે બીજું શું કહેવાનું હોય? એક કેવા વ્યક્તિ, હમણાં ભરતભાઈ વાત કરતા હતા ત્યારે મનમાં આનંદ અને થોડી જ્ઞાનીના મિશ્રિત ભાવો મને થયા કે દરેક માણસમાં એક યુધિષ્ઠિર અને એક દુર્યોધન વસતો હશે એમ થયું. ક્યારે કોણ જોર કરશે એ અલગ વાત છે, એટલે કોઈ માણસ તો કાઢી નાખવા જેવો જ નથી. જો આ લોકો તો આમને નીતે કેવી રીતે આ કેવા નામો બોલે? પણ સાહેબ આ એક કેવો માણસ હશે કે જેણે પોતાનાથી નાના માણસોને મોટા કરી બતાવ્યા? આ મોહનદાસ કરમચંદ ગાંધીએ અનેક નાના માણસોને મોટા કરી બતાવ્યા. એમના હોવા અને એમના ન હોવાનો ફેરફાર જગત જોઈ શકે, આજે જુએ છે. એમણે લખ્યું કે હું તો પગે ચાલીને જાઉં છું અને કંઈક નાના મોટા કામો કરું છું. ગાંધી લખે છે અને ભાવનગરના ઠક્કર બાપા માટે લખે છે. પણ બાપાના પગમાં તો પૈડા લાગેલા છે, એટલે બાપાની જેટલું કામ હું ના કરી શકું. પત્રોમાં રવિશંકર મહારાજ વિશે જેમણે લખ્યું, તમે જુઓ એમની કક્ષા કઈ હશે. ગાંધીજી જાન્યુઆરી 1948 એ ગયા અને પછીના થોડા દિવસોમાં લખાયેલું બાલમુકુંદ દવેનું કાવ્ય કોણે રે દુભ્યો અને કોણે વિંધ્યો, આ કલંકીએ કોણે કીધો ઘાવ, કોણ રે અપરાધી માનવ જાતનો. સાહેબ આ શબ્દ જુઓ, આ કાયદાની કઈ કલમ લાગે એ અહીંયા ગૌણ છે. આના ઉપર કયો કેસ ચાલશે અહીંયા ગૌણ છે. આને શું સજા થશે અહીંયા ગૌણ છે. પણ માનવ જાત સામેનો કોઈ ગુનો કર્યો, તમે વિચાર કરો સાહેબ, એક પ્રદેશ સામેનો નહીં, એક શહેર સામેનો નહીં, એક સમાજ સામેનો નહીં, પણ સમગ્ર માનવ જાત સામેનો કોઈક માણસે ગુનો કર્યો. બાલમુકુંદ દવેના શબ્દો જુઓ. અને એવું જ થયું, દુનિયાભરના લોકોને લાગ્યું કે એમની વચ્ચેથી એક તેજનો લીસોટો એ પસાર થઈ ગયો. આવા વ્યક્તિત્વનું કેવી રીતે નિર્માણ થતું હશે? એમણે સરસ એક દાખલો આપ્યો ભરતભાઈએ કે આ થવું હોય તો 7 દિવસ થાય, આ થવું હોય તો 7 વર્ષ થાય, પણ આ થવું હોય તો 7 જન્મ ન થવાય કે નહીં કોણ જાણે.
મને ડોક્ટર કુરિયન એક વખત કહેતા હતા અને મને યાદ રહ્યું. અમે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડ ઉપર સાથે કામ કરતા હતા. ખૂબ વિદ્વાન વ્યક્તિ હતા. એ કહેતા હતા કે મેં એમને કહ્યું કે ઇરમા મારફત તમે ખૂબ સારા મેનેજરો તૈયાર કરો છો કે જે ગામડાઓમાં જાય છે, ગામડાઓમાં જઈને કામ કરે છે. એમણે કહ્યું કે ઇરમા મારફત હું 100, 200, 500, 1000 મેનેજરો તૈયાર કરી શકું, પણ ત્રિભુવન દાસ તૈયાર ના કરી શકું. જુઓ અહીંયા વાત રહી. લોકો કહે છે ને ગુજરાતમાં અસફળ થયું, ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ સફળ થઈ, એની પાછળ આ લોકો હતા. જો કાયદાથી સફળ થઈ હોત તો કાયદો તો દિવસે દિવસે સરકારે વધારે ને વધારે મજબૂત કર્યો છે. મજબૂતીનો અર્થ તમે જે કરો તે. જો અમલદારોથી સફળ થયું હોત તો અમે તો વધ્યા જ છીએ, પણ ના થયું. જે ત્રિભુવન દાસથી થયું અને જે કુરિયને કહ્યું, તો એક વ્યક્તિત્વનું કેવી રીતે નિર્માણ થતું હશે? ગાંધીજી આમ તો આ બધી એકદમ જાણીતી બાબતો છે કે પોતે કોઈ આત્મકથન લખવાના કોઈ મતના હતા નહીં, ન તો એમને એવી કોઈ ઈચ્છા હતી અને કદાચ સમય નહીં હોય એમની પાસે. કારણ કે એમની તો એક એક મિનિટ રાષ્ટ્ર માટે હતી, દેશ માટે હતી, પોતાના પરમેશ્વર માટે હતી. પણ ઘણા લોકોએ આગ્રહ કર્યો લખો. પછી એમણે આ વાત, એ દરેક વાતનો પોતાની રીતે એક આગો નિકાલ, આગો ઉકેલ કરે છે. એટલે એમણે કહ્યું કે મને થયું કે હું તો મારું જીવન એ તો એક પ્રયોગ જેવું છે, જાહેર પ્રયોગ. અમારે તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લાગુ કરવો પડ્યો ને તોય ઘણું જાહેર નથી થતું, અને થાય છે એમાં લોકોને શંકા પડ્યા કરે છે. આ તો એકદમ જાહેર, ટ્રાન્સપરન્ટ. એટલે કેવું કે પ્રયોગો લખું. પાછું એમાં લખ્યું એમ કોઈ વાતમાં એમણે ક્યાંય લૂઝ એન્ડ નથી રહેવા દીધો. એટલે લખ્યું કે ભાઈ આની યથાશક્તિ યથામતી સૌએ પ્રયોગ કરવા, કરવા જેવું નહીં, મારી કંઠી બાંધો એવું નહીં. મીરાબેન ને કહે છે કે ભોંઈ તળીએ સુવાની મિસલેડ ને, ત્યારે તો મીરાબેન તોયા નહોતા, આ પ્રકારનું ભોજન કરવાની, આવા નાના મોટા કામો કરવાની, એવી એક વર્ષ સુધી પ્રેક્ટિસ કરો ને પછી અહીં આવો. સાહેબ એ કોઈ એડમિરલ ની દીકરી અને તમારા આશ્રમની અંતેવાસી થવા માંગતી હોય તો આપણા બાબાઓ વચ્ચે તો હરીફાઈ થાય સાહેબ, પેકેજ જાહેર થાય. પણ આ બાબો તો હલ્યો જ નહીં. એને કહ્યું આટલું કરો અને પછી તમારો આત્મા બળજબરી કરે તો અહીંયા આવજો. સાહેબ કોઈને મૂંડવાની અને ઉતાવળ હતી જ નહીં. લોકો મૂંડાવા માટે તે દિવસે તૈયાર હતા, આજે તો લગભગ તૈયાર છે. બાબા જોઈએ કોક. એટલે એમાં લખ્યું કે યથાશક્તિ યથામતી એને અનુસરો. હાલ પૂરતા નિયમો છેલ્લા છે, પછી બધું બાબતમાં પાકું કે અત્યાર સુધી આ પ્રયોગ કર્યા એમાં બદલાયું નથી. બદલાયું હોય તો હું લખી દઉં કે આ મેં લખ્યું હતું ના બરાબર નથી, આનું આમ છે. પોતાના ચણેલામાં પોલ બાળે કવિ કાગળ લખ્યું છે, તો એને પાયામાંથી પાડનારો ગાંધી મારો સોસો વાતું ન જાણનારો.
પોતાના ચણતરમાં જો લાગે પોલું છે, મારા નામે છે, લોકો એને મારું પ્રતિષ્ઠાનું કેન્દ્ર ગણે છે, એ નહીં કે આને પાડો ભાઈ, આમાં ઠેકાણું નથી. એટલે છેલ્લા તો છે જ નહીં. આવી આ જે બાબત છે એ લાસ્ટ નથી, પણ હા હાલ પૂરતું મને લાગે છે. સૌ યથાશક્તિ યથામતી એનો ઉપયોગ કરવો અને પછી જુઓ. પછી કહે છે કે હા મારા દોષનું દર્શન આ જગત કરે ને એવો પણ મારો આશય ખરો. હવે આ આ આવા આશય થતા હશે ને માણસો, મારા દોષનું પણ જગતને દર્શન થાય. લુઈ ફુશરે ઘણા વર્ષો પછી લખ્યું કે ઘણા સત્તામાં રહેલા માણસોને હું મળ્યો છું, પણ આની જેવી ચમત્કૃતિ મેં કોઈનામાં નથી જોઈ. એ વખતનો બહુ મહાન પત્રકાર. એક શોખ આનો એવો છે કે પોતાના દોષનું કબૂલાત કરવી, પણ છાપરે ચડીને કરવી. ખાનગીમાં નહીં. અને એક સામાન્ય માણસ પણ શું કરી શકે છે એનું જગતને દર્શન કરવા માંગુ છું. આપણે તો ઘણી બધી આત્મકથાઓ વાંચીએ તો આપણને એમ થાય કે આ પહેલાથી આ ભાઈ આટલા બધા ડાયા હશે, આપણે આમ શાસન થઈએ થોડા. એક સામાન્ય માણસ, મનુષ્યત્વ મુમુક્ષત્વ શંકરાચાર્યજી જે કહ્યું, તો સામાન્ય માણસને પણ લાગે કે હું અહીંયા પહોંચી શકું એમ. આપણે ત્યાં વાઇસરોયમાં લોર્ડ માઉન્ટબેટન તો એક એનું જુદું નામ, એની જુદી પ્રતિભા રહી, અને ભારતના લોકો સાથેનો એમનો રેપો પણ સારો રહ્યો બીજા અંગ્રેજ અમલદારો કરતા. પણ એની પહેલા લીનલિથગો હતા, એને ગાંધીજી સાહેબ માટે ખાસ સદભાવ નહોતો ને, એમણે ગાંધીજીને હેરાન કરવાના પણ ઘણા પ્રયાસો કર્યા. આ લુઈ ફિશરે લખ્યું છે કે મેં પૂછ્યું કે હિન્દુસ્તાનમાં જેવા જોવા જેવી ચીજ શું છે, તો એક મિનિટ લીનલિથગો વિચારમાં પડી ગયા. પછી કીધું કે ગાંધી. તમે જુઓ એને બીજું ન સૂચવું. જે માણસ માટે એને ભારોભાર નફરત, એને કહ્યું કે આ ધર્મમાં પડ્યો રહ્યો હોત ને તો સારું હોત, આમાં આવ્યો ને આપણે માથાકૂટો કરી દઈ બધી. મને લાગે છે કે અંગ્રેજ અમલદારો વધારે સારી રીતે ગાંધીને ઓળખી શક્યા એવું લાગ્યા કરે છે. જનરલ સ્મર્ટસે એમના વિદાય સમારંભમાં કહ્યું કે અહીંથી જાય છે ને હું તો છૂટ્યો, હવે ભારતના અંગ્રેજ અમલદારોને ભગવાન બચાવે એમનું જે થાય તે. એટલે સ્મર્ટ સમજો ને એમને, અને અહીંયા મુંબઈ વાળા ના સમજ્યા. આપણા લોકોએ એમનું સન્માન સમારંભ કર્યો એમાં બે જ કારણસર એમણે ગાંધીને રાઇટ ઓફ કરી નાખ્યા. એક તો એમણે દેશી પોશાક પહેર્યો, દેશી પોશાક પહેર્યા શું કરી શકે, ગુલામી કઈ હદે ભણેલા લોકોમાં અંદર ઘર કરી ગઈ હશે. અને બીજું ગુજરાતીમાં બોલ્યા તો સ્મર્ટ્સને વધારે માર્ક્સ આપવા પડે ને. તો ગાંધી કેવી રીતે થયા એની આ કથા, અને બિલકુલ પારદર્શક રીતે કહેવાયેલી કથા. મનુભાઈ પંચોળીનું નામ દીધું. દર્શક દાદા કહેતા કે બાળકોને નાનપણથી જો કોઈ સંસ્કારના બીજ રોપવામાં આવે તો એ કાયમી રહેતા હોય છે. કેચ દેમ યંગ અત્યારે આપણે કહે છે. એમણે તો કહ્યું વિશ્વ શાંતિનો ઉપાય જે છે, અને મને તો એ ઘણી બધી
એ વાત બિલકુલ માનવા જેવી લાગે છે કે ત્યાંથી જો શરૂઆત કરો તો એ દિશામાં નક્કર પગલા ભરી શકે. એટલે માતા ઉપવાસ કરે અને પેલા ધારણા પાણા, એટલે એક દિવસ જમવાનું એક દિવસ નહીં જમવાનું, અને એમાં પાછું વધારાનું એક વખત એમણે કર્યું કે સૂર્યનારાયણ દેખાય તો જ જમવાનું. એટલે બાળકોની ચિંતા રહે. હવે તો આપણે બીજા બધા ધુમાડા બહુ થાય છે એટલે વાદળો ઓછા થઈ ગયા છે, પણ તે જમાનામાં વાદળો વધારે થતા હશે એવું લાગે છે. હવે આપણે તો વાદળો નહીં બહુ આજુબાજુ ફરકે ને એવું કરી દીધું છે, એને માટે કૃત્રિમ કરવું પડે છે. તો એ બાળકો ચિંતાથી જુએ મા તરફની લાગણીને કારણે કે આ વાદળો આગા પાછા થાય અને સૂર્ય દેખાય તો મા જમે. ક્યારેક સૂર્ય દેખાય, માને જલ્દીથી બોલાવે, મા ઘરકામ કરતા હોય, બહાર આવે ત્યાં સુધી વાદળો આવી ગયા હોય અને પુતળીભાઈ કહે કે હશે આજે નસીબમાં જમવાનું નહીં લખેલું હોય. કેવી સહજ રીતે જીવનમાં પરિસ્થિતિને સ્વીકારી લેવાની શક્તિ, માનસિક તૈયારી અને દ્રઢતા, અને કેટલી મોટી અસર થઈ હશે બાળકો. છેક દક્ષિણ આફ્રિકામાંથી વિદાય થઈ, લોકોએ ઘણી બધી ભેટો આપી. લાંબા ગાળા સુધી દક્ષિણ આફ્રિકામાં રહેલા, દક્ષિણ આફ્રિકામાં એમણે શું ન કર્યું, ભારત એમને ઓળખતું નહોતું એ ગયા ત્યારે, અને દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે એમને વિશ્વ ઓળખતું. એટલે સ્વાભાવિક રીતે જ એમના માન સન્માન સમારંભ થયા અને ભેટ સોગાદો મળીને એમાં આ માણસની ઊંઘ ઉડી ગઈ કે આ ભેટ સોગાદોનું શું કરવું. એમાં એક સોનાનો હાર વગેરે એમણે કહ્યું કે આ તો મારે ટ્રસ્ટમાં આપી દેવું છે, એટલે બાળકોને એને કસ્તુરબાની સ્ત્રી દક્ષિણ વાળા તો હતા જ, હમણાં ભરતભાઈ દાખલો દીધો. કસુરભાઈ કહ્યું કે ભાઈ તમારે દેવું હોય તો દો, મારે કઈ અમારે દેવું નથી, આ તો વ્યક્તિગત રીતે તમને મળેલી ભેટ સોગાદો. વાત સાચી હતી, કસ્તુરબાનો પોઈન્ટ સાચો હતો, અને તમારે જરૂર નથી, મારે જરૂર નથી, પણ કાલ સવારે આ દીકરાઓને પરણાવવા પડશે. ગુજરાતની ગ્રહિણી એટલે ચિંતા કરે ને, બધી ગ્રહિણીઓ ચિંતા કરે, પણ ગુજરાતી ગ્રહિણીઓ તો પાછી યલો મેટલ માટે વધારે ચિંતા કરતી હોય છે. એટલે આપણે જુઓ જવાબ આપ્યો કે એવી જરૂર પડશે ત્યારે કે હું છું ને. હવે કસ્તુરભાઈ કહ્યું આપણે ઘરોઘરનો ડાયલોગ છે, જુઓ કે તમે ભણવા ગયા ત્યારે મારા ઘરેણા વેચી ખાધા છે, એ હજી આપ્યા નથી. એટલે તમને તો જોયા, અમે તમને જોયા, એ રેવા દો, બીજી વાત કરો. પણ પેલી ચંદ્ર દર્શન અને ચંદ્ર દર્શન તો જ ભોજન, એની દ્રઢતા બધાને સમજાવીને ઘરેણાનું તો ટ્રસ્ટ કર્યું છે, ટ્રસ્ટીઓ નિમ્યા પછી જ આ માણસને ઊંઘ આવી. એટલે જીવનમાં જે બાબતો એમણે જોઈ, શ્રવણને જોયો, હરિશ્ચંદ્રનું નાટક જોયું, બાળ માણસ ઉપર આટલી મોટી અસર થાય જેવું આપણે સાર્વત્રિક રીતે સમજીએ છીએ, છતાં આપણે ત્યાં આજે જે પરિસ્થિતિ છે આપણા બધાના ઘરોમાં એ અકળાવનારી છે. ઓછામાં ઓછું એમ કહીએ તો એટલું કહી શકાય, કારણ કે એ સિરિયલોમાં શું આવે છે ને એની, હું એમ નથી કહેતો તમામ સિરિયલો ખરાબ હશે, પણ ક્યારેક ધ્યાનથી આનો અભ્યાસ કરવા જેવું છે.
કે કેટલી સિરિયલોની બાળમાનસ ઉપર કેવા પ્રકારની અસર થાય છે, કેવા સમાચારોની કેવી અસર થાય છે. અહીંયા એમની ઉપર આ અસર થઈને એમને થયું કે આવા આવું કર્યું હોય તો હરિશ્ચંદ્રજી એમ સાચું બોલ્યા હોય તો, શ્રવણની જેમ માતા પિતાની સેવા કરી હોય તો, બહુ થોડા પ્રસંગો બે કે ત્રણ લઈને આ ગાંધી કેવી રીતે થયા એ સમજવાનો પ્રયાસ કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આમનું જીવન એક થ્રિલર છે એવું મને લાગે છે. આપણે બાળકો સુધી પહોંચાડી દઈશું, સાહેબ ગાંધીથી વધારે કોઈ થ્રિલિંગ સ્ટોરી ના હોય શકે. કદાચ ક્ષતિ આપણી છે કે આપણે પહોંચાડી શક્યા નથી, બાળકો સુધી પહોંચાડી શક્યા નથી, અથવા તો જે પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં પહોંચાડી શક્યા. બાળકમાંથી કિશોર અને યુવાનોએ પહોંચતા એમના જીવનનું જે ઘડતર છે, ઇંગ્લેન્ડમાં ગયા ત્યારે એમને થયું કે આ તો આવા સારા કપડાં પહેરવા જોઈએ અને ડાન્સ કરતા શીખવું જોઈએ અને મ્યુઝિક તો આવડવું જોઈએ, પણ એ બધું જ એ ભ્રાંતિઓ ધીમે ધીમે એમને જાતે જ દૂર થતી ગઈ. કેટલીક જગ્યાએ લગભગ લપસી જવાની તૈયારીમાં એમને દરેક જગ્યાએ દરેક સ્થળે કોઈ અદ્રશ્ય શક્તિએ બચાવેલા છે એવું એ કહે છે. એટલે એમણે ક્યાંય એવું કહ્યું નથી કે હું પોતે જ બહુ સમર્થ હતો, પણ કોઈક કારણસર બચી ગયા, કોઈક સંસ્કારથી બચી ગયા, કોઈક પ્રતિજ્ઞાઓ લીધીથી એને કારણે બચી ગયા. ગાંધીજી તમે જુઓ તો એક જે મેજર ડિસિઝન એમની લાઈફનો થયો અને એના બે ત્રણ પરિમાણો થયા, એમાં એક તો એ જે મેરિટ્સબર્ગ સ્ટેશન ઉપર એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હતી છતાં એમને ધકેલીને બહાર કાઢવામાં આવ્યા, જે એમને માટે સ્વાભાવિક હતું, સામાવાળા માટે સ્વાભાવિક હતું, આમના માટે અસ્વાભાવિક હતું. બીજું જોનાસબર્ગ થી પ્રિટોરિયા જતી વખતે એમણે ટિકિટ લીધી ત્યારે સ્ટેશન માસ્ટરે કહ્યું કે તમે સજ્જન લાગો છો, હું આશા રાખું કે તમે વચ્ચે ક્યાંય પરેશાન ના થાઓ, પરેશાન થવાની પૂરી સંભાવના છે ભલે તમારી પાસે ટિકિટ હોય. અને ત્રીજું હોર્સ માઉન્ટેડ જે સિગ્રામ કોચ એનો પ્રસંગ, તમે જુઓ તો આ ત્રણેય પ્રસંગોમાં એક કોમન થ્રેડ છે કે જેમાંથી ગાંધીનું નિર્માણ થયું, અથવા તો ગાંધી નિર્માણમાં જેમણે આ ઘટનાઓ મહત્વનો ભાગ, દક્ષિણ આફ્રિકાનો શિયાળો, રાત્રિનો સમય, એમણે એવું ન લખ્યું, બાકી લખી શક્યા હોત કે સામાન દૂર પડ્યો હતો છતાં હું ઠંડીમાં જવાનો મેં નિર્ણય કર્યો અને બ્લેન્કેટ અંદર પડ્યું હતું તો એ ન લાવ્યો, એમ લખી શક્યા હોત ને આપણે માન્યું હોત. એમણે એમ લખ્યું કે મને બીક લાગી, હું બ્લેન્કેટ લેવા જઉં, ફરી અપમાન થાય તો તમે વિચાર કરો સાહેબ, એટલે હું ન ગયો બ્લેન્કેટ લેવા. પછી જે મનમાં એમને વિચારનો પ્રવાહ ચાલ્યો કે આ જે ઘટના બની છે એ તો એક ઉપર છેલ્લી ઘટના છે, કાલે ભૂલાઈ જશે, ઘણા બધા લોકોને આ સ્વાભાવિક ઘટના લાગી હશે, લાગતી હશે, પણ મૂળ રોગ તો ઊંડો છે, એ જે રંગદ્વેષનો રોગ છે એની સામે લડવું, કેવી રીતે લડવું, જો ગાંધી થયા છે, ગાંધી નિર્માણનો એક એક પ્રક્રિયા
પેલા કોચમાં એને બેરહમ રીતે માર મારે છે. પેલા તો અંદર બેસવાની ના પાડે છે કે અંદર ના બેસાય, કાળા માણસો બધા અંદર ગોરા બેઠેલા છે. ચાલો એ તો સમજ્યા, બાર બેસા રહ્યા. પણ જે આપનાર છે એની પાસે પેલો અંદર થી બહાર આવ્યો, મારે સિગારેટ પીવી છે, મારે અહીંયા બેસો છે, તું તો અહીં નીચે બેસ. એ તો બહુ ગંદી જગ્યા ઉપર બેસો, ત્યાં એમને ના પાડી. એટલે તમે જુઓ, અમુક બાબતો તો એમણે સ્વીકારી, અહીં અહીં સુધી તો ઠીક છે, ચાલો. એમાં ના પાડી, એને માર માર્યો, ત્યારે બીજા અંગ્રેજો એ પેલા રોક્યો કે આ બરાબર નથી થતું. દક્ષિણ આફ્રિકામાં ભારતમાં થોડો સમય રહીને પાછા ગયા એટલે દેકારો થયેલો કે આપણે દક્ષિણ આફ્રિકાને બહુ બદનામ કર્યું છે. આપણે બદનામ તો નહોતું કર્યું, જે હતું એ લખ્યું એ ચોક્કસ, પણ જે હતું એ લખ્યું એ જ અમને બદનામ કરે એવું હતું. આપણે તો જે હતું એ જ લખ્યું ભારતમાં આવીને, એના પ્રવચનો કર્યા કે એની વાતો કરી, એટલે લોકોએ એમના ઉપર ટમેટા ને ઈંડા ને જે કઈ મળી મળી શકે. યુરોપમાં ધૂળ તો બહુ મળતી નથી, આપણે જ રાખીને બેઠા છીએ, પણ બાકી જે કઈ મળ્યું એ તો ફેંક્યું એમના ઉપર. અને અંગ્રેજ અમલદારના ધર્મપત્નીએ કહ્યું કે અમે નજરે જોયું છે ભાઈ તારા ઉપર. એમણે એને બચાવવાની પ્રયાસ કર્યો, એક ગોરા અમલદારે પોલીસ અમલદારે પણ એમને બચાવ્યા, કેસ કરવાનું કહ્યું, એમને ના પાડી. એમણે કહ્યું કે મારે કોઈની ઉપર કેસ કરવો નથી, આ એમની ગેરસમજ હતી. એમના મનમાં એક ચોક્કસ વિચાર જે ભવિષ્યમાં ઘણો વટવૃક્ષ થયો કે કોઈ માણસ સામે વેર નથી. વેર છે એ તો સિસ્ટમની સામે છે. તમે જુઓ, આ એક સમજવા જેવું છે. અને બહુ જ મોટો પદાર્થ પાઠ છે સાહેબ, કે જો સિસ્ટમ ના બદલાય ને માણસો બદલાય, તમે ત્યાં ને ત્યાં રહ્યો, ઘણી વાર પાછા જાઓ. એવું થાય કે નહી? ગોરી ચામડી વાળા અમલદારો જતા રહે અને કાળી ચામડી વાળા અમલદારો આવે, એનાથી જો દેશનું ભલું થાય તો આ વિચારધારામાં બેસતી વાત નથી. શાસકો ગમે તે ચામડી ના હોય, જો વલણમાં ફેર ન પડે તો રોગ નાબૂદ નથી થતો. ઓબામા રાષ્ટ્રપતિ હોય, એનાથી કાળા લોકો ઉપરના અમુક રાજ્યોમાં થતો અત્યાચાર કદાચ ઓછો થાય, પણ મનમાં ઘર કરી ગયેલો દ્વેષ ઓછો થાય નહીં. વ્યક્તિ બદલાય, સિસ્ટમ એ જ રહે. એટલે અમણે સિસ્ટમ સામે લડ્યો કે માણસોના મનનું જો પરિવર્તન થાય તો પરિસ્થિતિનું કાયમી ધોરણે પરિવર્તન. ત્રીજી અને છેલ્લી વાત, ગાંધીજી શરૂઆતથી માંડીને છેક સુધી એમને જ્યારે જે બાબત ઠીક લાગી, આમાં આત્મકથામાં પણ શરૂઆતમાં લખ્યું, એને ગ્રાહ્ય અને જે બાબત તજવા જેવી લાગી એને તજી. એટલે કોઈ જગ્યાએ આ માણસ કોઈ બાબતને વળગી ન રહ્યા હોય એવું નથી. એમના જીવન જેવી ડાયનેમિક સિચ્યુએશન, એમના જીવનની ગતિશીલતા, ડાયનેમિઝમ એ બહુ ઓછા લોકોમાં જોવા મળે એવું એવું લાગ્યા કરે છે. સરદાર પટેલે મુનશીને કહ્યું કે તમે એજન્ટ જનરલ તરીકે જાઓ હૈદરાબાદ. મુનશી જે સ્વીકાર્યું,
મુનશીજી એ સરદાર ને પૂછ્યું કે ભાઈ આ નિઝામ તો માને નહીં તો આર્મી ઇન્ટરવેન્શન કરવું પડે, તો એનો તો મને વાંધો નથી પણ આ ડોસાને પણ કોણ સમજાવશે. એ સરદાર ને લાગ્યું કે આ તો અઘરી વાત, કે મુનશી તમે જ મળતા જજો. સરદાર વહીવટદાર પાકા, પ્રશ્ન આવે એને જ કેવું તું સોલ્વ કરી રહ્યો. એટલે મુનશી આ બે ગુજરાતીઓ જે વાત કરે છે એ પણ અદભુત વાત છે. હૈદરાબાદ નું ભાવિ ઘડાય છે. તમે જુઓ મુનશી કહે છે કે બાપુ મારે હૈદરાબાદ જવું, તો કે સારું તમે હૈદરાબાદ જાઓ, તમે તો કાયદાના પણ જાણકાર છો, ઠરેલા માણસ છો, એટલે શાંતિથી આ પ્રશ્ન પતી જાય એવું જોજો, આંતરરાષ્ટ્રીય સ્તરે જાય એવું ન થાય એ પણ જોજો. કે બાપુ નિઝામ માને નહીં તો શું કરવું? મુનશીને તો મૂળ પ્રશ્ન તો આ જ હતો. તો કે સમજાવો, સમય આપવો, કેટલો આપવો બાપુ? હવે બાપુ સમજ્યા કે આ મુનશી હવે જે વાત કરે છે મને ઊંડા પાણીમાં ઉતારવાની વાત કરે, કે 4-6 મહિના નો આપવો? પછી બાપુ પછી જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવા મુનશી. હૈદરાબાદ નો નિર્ણય થઈ ગયો સાહેબ. તમે જુઓ નાનાભાઈને પૂછ્યું હતું કે કોઈ સ્ત્રીની છેડતી કરે ને એને તો નાનાભાઈ કઈ કેવું કહ્યું કે ચંપલથી લઈને મારે તો એમાં વાંધો ન લેવો જોઈએ. બાપુ બાપુને જે 2-3 જગ્યાએ પૂછવાના સ્થળ હતા એમાં એક નાનાભાઈ હતા, એવું એવું લાગે છે ઘણી વાર. એને કહ્યું કે તમે તો નાનાભાઈ ચંપલની વાત કરો પણ હું તો માનું છું કે છરી ઉલાવી દે તો વાંધો ન આવો. ભીષ્મા અને એ લોકોએ તો કહ્યું કે દ્રૌપદીને પુરુષ અર્થનો દાસ છે એટલે અમે કાંઈ નહીં કરી શકીએ. ત્યાં વાત કદાચ સાચી હોય, રોમેટિઝમ થયું એ એ સમય સાથે વયા નહીં, પણ વિકર્ણએ કહ્યું કે અન્યાય છે. મહાભારતમાં વિકર્ણએ કહ્યું કે અન્યાય છે. તો ગાંધીજીએ જ્યારે જે પ્રકારે વર્તન કરવું પડે એ કુલ મિલાકે બધી પરિસ્થિતિ જોઈને એમણે નિર્ણય કરેલો છે. એ કોઈ એક વાતને પકડી નથી રહ્યા. એમણે તો કોંગ્રેસને ક્યાં પકડી હતી? કોંગ્રેસને એમણે પકડ્યા છેલ્લે, જોકે છોડીએ દીધા. અમુક ટાઈમે લાગ્યું એમને. ખૂબ વ્યવહાર નાનભાઈ દેસાઈ એમની ગાંધી કથામાં કહેતા હતા કે જ્યારે એમને થયું, રેડિયોમાં સાંભળ્યું બંગાળમાં હતા કે દેશના ભાગલા પડવાનું કોંગ્રેસે સ્વીકારી લીધું છે, તો આ વ્યવહારો મહાત્માએ હવે ભાગલા પછી નુકસાની કેવી રીતે અટકાવી એ દિશામાં વિચારતા થઈ ગયા કે ભાગલા થયા થયા ચાલો નહોતા થવા જોઈતા, પણ હવે શું? આ બે દેશ વચ્ચેનો સંઘર્ષ ન થાય, બે પ્રજા ખુવાર ન થાય એને માટે શું કરવું એ એ વિચારવું પડે. અને એ એ ઉંમરમાં તમે સાહેબ વિચાર કરો કે જે માણસને કારણે આઝાદી આવી છે એ માણસ જ ત્યાં કોઈ પ્રકારની ઉજવણીમાં સામેલ નથી. કેવું કે નોંધાયું નથી કે એમને કોઈ આગ્રહ કર્યો હોય, કર્યો હશે, આગ્રહ કર્યો હશે, પણ બાપુ તમે નહીં આવો તો નહીં થાય એવું તો કોઈ નથી કર્યું. રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે કે સમય થઈ ગયો ભોજનનો, મહારાજે જમવા બેઠા, બધી રાણીઓ કૌશલ્યા સહિત ગયા કે પધારો ને ભગવાન રામ, હવે બાપુ બધાને આપની રાહ જુએ છે કે હું આવું છું તમે જાઓ. કઈ કઈ કહ્યું કે હું જાઉં નહીં, હું અહીં બેસું છું, તમે આવો પછી જ જાઓ, તો એની સાથે ગયા.
આગ્રહ આગ્રહમાં ફેર હોય છે. આ સમગ્ર જીવનનું જે ઘડતર ગાંધીનું થયું એમાંથી એક જો સંદેશો મહત્વનો હોય તો દરેક સામાન્ય માણસને ગાંધીના રસ્તે ચાલીને પોતાની એમણે લખ્યું છે પ્રમાણે યથાશક્તિ યથામતી પ્રયાસ કરીને પોતે જે સ્થિતિમાં હોય તે જે સ્થિતિમાં હોય અને જ્યાં હોય ત્યાં પરિસ્થિતિને બદલવા માટે કંઈક કરી શકે છે. એ કંઈક કરવાનો નિર્ધાર જો થાય તો એ ગાંધી તરફ જવાનું એક ડગલું માંડું કહેવાય. ગાંધીની આત્મકથા ઓલ ટાઈમ બેસ્ટ સેલર છે. દુનિયાભરની કેટલીય ભાષાઓમાં એના ભાષાંતર થાય છે. જ્યાં જ્યાં પુસ્તક મેળાઓ થાય છે, જ્યાં જ્યાં વેચાણ થાય છે, ત્યાં ગાંધીજીની આત્મકથાઓ વેચાય છે, વંચાય છે. આજે પણ કેટલાય લોકો એમાંથી પ્રેરણા મેળવે છે. એવા ગાંધી વિશે, એમની આત્મકથા વિશે કે ગાંધીના જીવનના કોઈ પણ સ્વરૂપ વિશે, પ્રયોગ વિશે વાત કરવાનો આનંદ થાય છે. તમારી જેવા લોકો સાથે એટલા માટે થાય કે તમે બધા જ આ બધું જ જાણો છો, એટલે વિશેષ આનંદ થાય. એ રીતે મને પણ ખૂબ આનંદ થયો ગાંધી વિશે વાત કરતા. આપનો ખૂબ આભાર માનું છું. નાનાભાઈના જીવનમાં થોડોક રસ ઊભો થયો છે તો એના અનુસંધાને નાનાભાઈના જીવનના પ્રસંગોના બે પુસ્તકો પ્રગટ થયા છે. એક છે નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપ અને બીજું છે નાનાભાઈના પ્રેરક પ્રસંગો. કુલ એમાં બેમાં થઈને 211 પ્રસંગો છે અને એ નાનાભાઈનો સરસ ચિતાર આપે છે અને બધી સંસ્થાઓમાં શું શું બનતું હતું એનો પણ આલેખ એમાં છે. અને એ બંને પુસ્તકો પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત થયા છે. એટલે કોઈને રસ પડે ને એ પુસ્તકો મેળવવા હોય, વાંચવા હોય તો એ મેં કીધું હું તમને કહું. બીજી વાત મારે કહેવાની એ છે કે હું અહીંયા જ્યારે આવ્યો 5:30 ને 10 લગભગ, ત્યારે અહીંયા બે જણ બેઠા હતા અને હું ત્રીજો હતો. એટલે મને આવા કાર્યક્રમોનો બહુ અનુભવ નહીં એટલે કેમ સંખ્યા થશે એને બધો જરાક પ્રશ્ન થતો હતો. પણ મેં જોયું કે હોલની જે કેપેસિટી છે એ પૂરી ભરાઈ ગઈ છે અને એ સિવાય પણ બેઠકની વ્યવસ્થા કરવી પડી એટલી સંખ્યા છે. અને એ સામાન્ય રીતે આજે તો માણસોને બોલાવવામાં આવે છે કે તમે સાંભળવા આવો, અહીંયા એવું નથી. અહીંયા તમે બધા, હોલ તો 100% ભરેલો જ છે પણ તમે બધા તે 90% અહીંયા જ છો. 10% હું છૂટ ના મૂકું, બધા 90% અહીંયા છે. એટલે એનો મને ખૂબ આનંદ થયો. એ મારે અત્યારે મેં કીધું હું જરાક શિસ્તનો ભંગ કરીને પણ ફરીવાર ઊભો થઈને મારી વાત કહી દઉં. એટલે એ માટે આયોજકોનો ને તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. મને આવી રસિકતા ઊભી થઈ શકે એ જાણીને ખૂબ આનંદ થયો. આભાર ભરતભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.